अबड़ासा तालुकाना कोठारा गामना शिवभक्तों द्वारा पश्चिम कच्छना 51 शिवालयनी यात्रा संपन्न करवामां आवता अभिवादन कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। कोठारा गामना शिवभक्त दामजीभाई चौहान द्वारा पश्चिम कच्छना अबड़ासा नखत्राणा लखपत गामना शिवालयोना दर्शन करवामां आव्या हता। वर्मानगर खाते शिवभक्तो दामजीभाईनी पूंजारी अने जितेन्द्रगिरी गौस्वामी, वेपारीओमां महेशभाई ठक्कर, दीपकभाई धीरवाणी, जितेन्द्रभाई ठक्कर पण उपस्थित रह्या हता। उपरांत कुपटेश्वर महादेव खाते यात्रा संपन्न थई हती। आम 21 शिवालयोनी यात्रा पूर्ण करवामां आवी हती। अबड़ासा तालुकाना कोठारा गामना शिवभक्त द्वारा आ यात्रा पूर्ण कराई। गामथी आ यात्रानो प्रारंभ करेल छे। आजूबाजूना पश्चिम कच्छना लगभग 50 मंदिर फरी आजे लखपत तालुकामां प्रयाण कर्युं छे। त्यां पण अबड़ासाना कामेश्वर मंदिर, नांद्रा बिलेश्वर, पछी मांडवी तालुकानुं गंगेश्वर महादेव तथा अमरनाथ महादेव तथा भीमनाथ महादेव तथा अन्य सारा मंदिरोना मैं दर्शन करी आजे लखपत तालुकाना वर्मानगर खाते जे मंदिरनुं मुलाकात लीधी। आ मंदिरनुं बहु प्रांगण सारुं छे। अहींया दर्शन करवानी मजा आवी। अहींना जे पुजारी कार्यकरोए मारुं स्वागत कर्युं तो ए लोकोनो आभार मानुं छुं। આજે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ હું નારાયણ સરોવરના દર્શન કરી કોટેશ્વર મહાદેવ જઈને મારું જે આ યાત્રાનો જે 51 શિવ મંદિરનો જે પ્રવાસ હતો તે આજે હું પૂર્ણ કરીશ। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણના નાદ સાથે ડીપી ચોક હનુમાન યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની સાદરથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યભરમાં નંદગીર મહોત્સવ, નંદગે આનંદ ભર્યો મહોત્સવ, જન્માષ્ટમીની ઉજવણી સાદયપૂર્વક કરવામાં આવી હતી। હાલમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના વાયરસને લઈને મહામારી વૈશ્વિક હોય જેને લઈને તેના સંક્રમણથી બચવા માટે બહુ મોટી સંખ્યામાં ભક્તો એક સ્થળે એકઠા ન થવું જેને લઈને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ફરજિયાત ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા, ત્યારે ડીપી ચોક હનુમાન યુવક મંડળ દ્વારા બી સાદાઈથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આમ રાજ્યભરમાં વિવિધ સંગઠનો દ્વારા, વિવિધ યુવકો દ્વારા અને વિવિધ ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો। છેલ્લા હજારો વર્ષ પુરાણ આ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રથમ એવો વખત છે કે આ વર્ષે જે ઉજવણી કરવામાં આવી રહી છે તે કોરોના વાયરસને લઈને મર્યાદિત સંખ્યામાં લોકો સાથે આ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે અને જન્માષ્ટમી પર્વ ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાનના સોળે શણગાર શણગારવામાં આવ્યા હતા અને ઓછી સંખ્યામાં પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના મંદિરોમાં રોશની પણ કરવામાં આવી હતી અને સાથે માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાઆરતી પૂજા અર્ચન પણ કરવામાં આવી હતી અને કોરોના વાયરસની મહામારીથી માત આપવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ અપનાવી સાથે ભગવાનને એ પણ પ્રાર્થના કરવામાં આવી હતી કે વિશ્વમાં જે કોરોના વાયરસ છે તેનો વધ કરવામાં આવે અને લોકોનું સ્વસ્થ સારું રહે, તંદુરસ્ત રહે અને કોરોના વાયરસથી મુક્તિ મળે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી।